तो विद्यार्थी मित्रों हवे आज आपणे भणीए आर्टिकल। आपणे पासे कुल आर्टिकल त्रण छे, ए, एन एंड ध। परंतु आपणे चौथा धोरणमां बे आर्टिकल विषे भणवानुं छे। क्या बे आर्टिकल? ए अने एन। बराबर, अंग्रेजीमां आपणे आर्टिकल ए अने एन भणता पहेला तमने ए खबर होवी जोईए कि स्वर कोने कहेवाय अने व्यंजन कोने कहेवाय। अंग्रेजीमां कुल पांच स्वर छे। कया पांच स्वर छे? ए आई ए ई आई ओ यू। बराबर, ए ई आई ओ यू आ पांच शू छे? आपड़ा स्वर छे। अने ए बी सी डी नी अंदर आ पांच शब्द सिवायना, पांच अक्षर सिवायना जेटला पण मूळाक्षर आवे छे ए बधा ज मूळाक्षर शू कहेवाय छे? व्यंजन कहेवाय छे। बराबर, आ पांच अक्षर सिवायना जेटला पण मूळाक्षर आवे ए बधा ज मूळाक्षर ने शू कहेवाय? व्यंजन कहेवाय। बराबर, એટલે કે સ્વર સિવાયના મૂળાક્ષરને શું કહેવાય? વ્યંજન। અંગ્રેજીમાં કુલ પાંચ સ્વર છે, એ પાંચ સ્વર કયા છે? એ ઈ આઈ ઓ યુ। અને આ પાંચ સ્વર સિવાયના જેટલા પણ મૂળાક્ષર છે એ બધા જ મૂળાક્ષરને શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે। બરાબર, તો સ્વર સિવાયના મૂળાક્ષરને વ્યંજન કહે છે। હવે આપણે એ જોવાનું છે કે આર્ટિકલ એ નો ઉપયોગ ક્યારે થાય છે। બરાબર, આર્ટિકલ એ નો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે જે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય અને તે શબ્દ એકવચનમાં હોય તો તે શબ્દની આગળ આર્ટિકલ એ આવે છે। બરાબર, શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય એટલે કે આપણે જોઈએ ખાલી જગ્યા હોય, ખાલી જગ્યાની પછીનો જે શબ્દ છે, ખાલી જગ્યાની પહેલાનો નહીં, ખાલી જગ્યાની પછીનો શબ્દ જોવાનો, એ શબ્દની શરૂઆત વ્યંજન મતલબ કે સ્વર સિવાયના બધા જ એબીસીડીના મૂળાક્ષરોને વ્યંજન કહેવાય। એ આઈ ઈ ઓ યુ આ પાંચ અક્ષર ન હોય, આ પાંચ મૂળાક્ષર ન હોય, એની સિવાયનો મૂળાક્ષર હોય એટલે એ બધા શું કહેવાય છે? વ્યંજન। તો આમાં જુઓ તમે બી, તો ખાલી જગ્યા પછીનો આપણે જોવાનો શક શબ્દ, એમાં પહેલો શબ્દ ખાલી જગ્યા પછીના શબ્દનો પહેલો અક્ષર જોવાનો બી છે, તો બી એ શું કહેવાય? વ્યંજન કહેવાય। તો વ્યંજન હોય એની આગળ હંમેશા શું લાગે? એ લાગે। શું લાગે? એ, વ્યંજનની આગળ હંમેશા એ લાગે। બરાબર, હવે અહીંયા જુઓ સી એ ટી કેટ, હવે કેટમાં સી છે તે શું છે? વ્યંજન છે, તો વ્યંજનની આગળ હંમેશા શું લાગે છે? એ લાગે છે। પછી આમાં પણ પી, તો પી છે એ શું છે? વ્યંજન છે, તો વ્યંજનની આગળ હંમેશા શું લાગે? એ લાગે। અહીંયા જી, તો જી પણ શું છે? વ્યંજન છે, અને વ્યંજનની આગળ હંમેશા શું લાગે છે? એ લાગે છે। બરાબર, ત્યારબાદ અહીંયા જુઓ પી, તો પી પણ કેવું છે? વ્યંજન છે, અને વ્યંજનની આગળ શું લાગે? એ લાગે। એવી જ રીતના બી, તો બી પણ વ્યંજન છે અને વ્યંજનની આગળ શું લાગે? એ લાગે। બરાબર, એટલે કે આપણે ખાલી જગ્યાની પછીનો જે શબ્દ છે એ શબ્દનો પહેલો અક્ષર, ખાલી જગ્યા પછીનો શબ્દ છે એનો પહેલો અક્ષર જો વ્યંજન હોય તો એમની આગળ હંમેશા શું લાગે છે? એ। પરંતુ એના માટે તમને એ ખબર પડતી હોવી જોઈએ કે વ્યંજન કોને કહેવાય અને સ્વર કોને કહેવાય। આ પાંચ શબ્દ અક્ષર મૂળાક્ષર સિવાયના જેટલા પણ મૂળાક્ષર હોય એ બધા જ શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે। આ પાંચ હોય તો જ એને આપણે સ્વર કહી શકીએ। બરાબર, હવે આપણે આર્ટિકલ એન વિશે ભણીએ। આર્ટિકલ એન, જે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય, બરાબર, તને તે શબ્દ એક વચનમાં હોય, આમાં બે શરત લાગુ પડે છે કે શબ્દની શરૂઆત સ્વરથી થવી જોઈએ। આપણે આર્ટિકલ એમાં શું ભણ્યા હતા કે શબ્દની શરૂઆત એ વ્યંજનથી થવી જોઈએ, પરંતુ આર્ટિકલ એનમાં શબ્દની શરૂઆત સ્વર, સ્વર કયા છે? આપણા પાંચ, એ આઈ એ ઈ આઈ ઈ ઓ યુ, એ પાંચ સ્વર છે। તો જે શબ્દની શરૂઆત આ પાંચ સ્વર છે એનાથી થતી હોય અને એ પાછું એક વચન હોવું જોઈએ, જો બહુ વચન હોય તો તેમાં એન લાગે નહીં। બરાબર, બહુ વચનની આગળ એ કે એન કંઈ બી લાગતું નથી। બરાબર, બહુ વચન મતલબ કે પાછળ એસ કે એસ લાગેલો હોય તો તેને બહુ વચન કહેવાય। હવે આપણે જોઈએ આ પાંચ સ્વર, અહીંયા જુઓ તમે ખાલી જગ્યા પછીનો જે શબ્દ છે, તો ખાલી જગ્યા પછીનો શબ્દ છે એમાં પહેલો મૂળાક્ષર એ, તો એ શું કહેવાય છે? સ્વર કહેવાય છે। તો સ્વરથી શરૂઆત થાય ત્યારે તેમની આગળ શું લાગે છે? એન લાગે છે। બરાબર, એવી જ રીતના ખાલી જગ્યા એલિફન્ટ, એલિફન્ટ ખાલી જગ્યા પછીનો શબ્દ, પહેલો શબ્દ જોવાનો, એમાં પહેલો મૂળાક્ષર જોવાનો ઈ, ખાલી જગ્યા પછીનો પહેલો જ મૂળાક્ષર જોવાનો ઈ છે,
तो ई ते शू छे स्वर छे, तो स्वर नी आगळ हमेशा शू लागे छे, तो के स्वर नी आगळ हमेशा एन लागे छे, शू लागे छे, तो के एन लागे छे। एवी ज रीतना अहींया जुओ आईस, तो एमां पण खाली जग्या पछीनो ज पहेलो मूळ अक्षर, अक्षर शू छे, तो के पहेलो अक्षर छे आई, तो आई ए शू छे, तो के आई ए स्वर छे, तो स्वर नी आगळ शू लागे, स्वर नी आगळ एन लागे, बराबर। एवी ज रीतना पछी खाली जग्या पछीमां अहींया शू छे ओरेन्ज, तो ओरेन्ज मां पहेलो अक्षर शू छे स्वर, तो स्वर नी आगळ शू लागे एन लागे, तो अहींया शू आवे एन। अहींया खाली जग्या पछीनो पहेलो अक्षर शू छे अम्ब्रेला, तो यू आवे, तो यू छे ए स्वर छे, तो स्वर नी आगळ शू लागे एन लागे, बराबर। हवे एवी रीतना हवे अत्यार सुधी आपणे आपणे बन्ने भण्या ए अने एन, कोणी આગળ એ લાગે તો કે જે મૂળાક્ષર જે શબ્દની શરૂઆત છે એ વ્યંજનથી થતી હોય, એટલે કે ખાલી જગ્યા પછીનો પહેલો અક્ષર જો વ્યંજન હોય તો એમની આગળ એ લાગે, અને ખાલી જગ્યા પછીનો પહેલો અક્ષર જો સ્વર હોય તો એમની આગળ શું લાગે એન લાગે, બરાબર। તો હવે આપણે બંનેની મિક્સ ખાલી જગ્યા જોઈએ, આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। ઈટ ઇઝ ખાલી જગ્યા ટ્રી, હવે આમાં જુઓ પહેલો ટી, તો ટી એ શું છે, તો તે વ્યંજન છે, તો વ્યંજનની આગળ શું લાગે એ। ઈટ ઇઝ ખાલી જગ્યા એપલ, આમાં એ, તો પહેલો ખાલી જગ્યા પહેલાનું નહીં જોવાનું, ખાલી જગ્યા પછીનું જોવાનું, ખાલી જગ્યા પછીનો જે શબ્દ છે એનો પહેલો મૂળાક્ષર એ છે, તો એ સ્વર કહેવાય, તો સ્વરની આગળ શું લાગે એન લાગે। એવી જ રીતના એ એક્સ ઈ, તો એ પણ ખાલી જગ્યા પછીનો મૂળાક્ષર શબ્દ છે એનો પહેલો મૂળાક્ષર એ છે, તો એ સ્વર કહેવાય, તો સ્વરની આગળ શું લાગે, તો કે એન લાગે, બરાબર। એવી જ રીતના ખાલી ઇટ ઇઝ ખાલી જગ્યા એ, તો આમાં ખાલી જગ્યા પછીનો જે મૂળાક્ષર છે એ કયો છે ઈ, ઈ એ સ્વર કહેવાય, તો સ્વરની આગળ શું લાગે એન લાગે। અહીંયા ઇટ ઇઝ ખાલી જગ્યા બોટ, આમાં બી, તો ખાલી જગ્યા પછીનો બી છે મૂળાક્ષર બી એ કેવું છે વ્યંજન છે, તો વ્યંજનની આગળ શું લાગે એ લાગે, તો અહીંયા શું આવશે એ। ઇટ ઇઝ ખાલી જગ્યા કેટ, અહીંયા પણ ખાલી જગ્યા પછીનો જે પહેલો મૂળાક્ષર છે એ ભીકે શું લાગે એ લાગે, તો અહીંયા શું આવે એ આવે। એવી જ રીતના એલિફન્ટ, તો આમાં ખાલી જગ્યા પછીનો જે મૂળાક્ષર છે તે શું છે સ્વર છે, તો સ્વરની આગળ શું લાગે। હવે આગળની ખાલી જગ્યા ઇટ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા, હવે આમાં જુઓ ખાલી જગ્યા પછીનો પહેલો જે મૂળાક્ષર છે તે શું છે યુ, યુ એ સ્વર કહેવાય, તો સ્વરની આગળ શું લાગે એન લાગે। ત્યાર પછીની નવમી ખાલી જગ્યા ઇટ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ, એમાં પણ ખાલી જગ્યા પછીનો જે પહેલો મૂળાક્ષર છે તે ઓ છે, તો ઓની આગળ શું લાગે સ્વર લાગે, સોરી એન લાગે, તો શું આવે એન। ઇટ ઇઝ ખાલી જગ્યા બુક, તો બુ બી છે, તો બી એ વ્યંજન કહેવાય, વ્યંજનની આગળ એ લાગે, તો તેમાં શું આવે એ। ત્યારબાદ ઇટ ઇઝ ખાલી જગ્યા પેન, તો પી છે એ પણ વ્યંજન છે, વ્યંજનની આગળ એ આવે, અને ઇટ ઇઝ ખાલી જગ્યા એન્ડ, અહીંયા એ છે તે સ્વર છે અને સ્વરની આગળ એ નામ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આર્ટિકલ એ એન વિશે ભણ્યા, તો તમારે પણ તમારી જે વ્યાકરણની નોટ છે, ગ્રામરની નોટ છે, હમણાં આપણે બનાવી ગ્રામરની નોટ, એની અંદર આ આર્ટિકલ એ અને એન સારા અક્ષરે લખી નાખવાનું છે, વ્યાકરણની નોટની અંદર લખવાનું છે।